સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરત શહેરના ઉદ્યોગમંત્રી મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની અને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મઢેલો મુગટ અર્પણ કરાયો હતો. તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબર ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કર્યું હતું, જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીના પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાના આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. વિહીપણા રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે તારીખ 5 જાન્યુઆરી અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ મૂર્તિ બિરાજમાન કરી તે બાબત નક્કી થઈ અને એ જ દિવસે સુરત શહેરમાં તેની ખબર આપવામાં આવી હતી, જેથી સુરત શહેરથી ગ્રીન લેબમાં કંપનીના 2 કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. જે બાદ ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈ સીધા શહેર આવ્યા અને પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. તો કુલ 6 કિલો વજન ધરાવતા મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે. તો તદઉપરાંત નાની મોટી સાઇઝના હીરા માણેક મોતી પર નીલમ વગેરે રત્નો જડાવવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સજાવ્યું છે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યું છે. તો અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાય તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલ અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમાં મંત્રી ચંપતરાયજી, વિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રીજી મિલનજી, દિનેશ નાવડિયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કરાયું હતું. જય સિયારામ. સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કંઈક નવી કરવાની પહેલ કરી છે. એ પછી બેટી બચાવો અભિયાન હોય, પાણી બચાવો અભિયાન હોય, સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શરણી હોય, આના ભાગરૂપે તારીખ 22/1/2024 રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે. આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા માણેક ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો. આ ઘટના સમગ્ર ભારત માટે, સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે, કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શેર ઉપર સુશોભિત થશે. અમને એ વાતનો ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જે આ સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.